विद्यार्थी मित्रों प्रणाम। अपने धोरण आठ गणित प्रकरण त्रण चतुष्कोण की समझ एम स्वाध्याय 3.1 एनो प्रश्न नंबर 3 हतो के बहिर्मुख चतुष्कोण बधा खूणाना मापनो सरवाळो केटलो थाय ए आपणे शोधी काढ्युं। आगळ एमां प्रश्न हतो के जो बहिर्मुख चतुष्कोण न होय एटले के बहिर्मुख न होय एनो अर्थ ए थाय के अंतर्मुख होय जे आकृतिमां बतावेलो छे। तो अंतर्मुख चतुष्कोण होय तो ए चतुष्कोण माटे आ शरत लागू पड़े, शरत लागू पड़े के नहीं ए मित्रों रकम एवं आपी दू के एक बहिर्मुख न हो चतुष्कोण दौरो अने जाते प्रयत्न करो। तो ये काम तमने घरे थी आपेलू छे, परंतु कदाच आ खूणाना माप शोधवामां कोईने तकलीफ पड़ती होय तो एनो अहींया केवी रीते खूणानुं माप शोधी शकाय अने सरवाळो 360 छे के नहीं आपणे केवी रीते चकासी शकीए તે અહીંયા એક વિડીયો દ્વારા તમને સમજાવું છું। આ ચતુષ્કોણના ચારે ખૂણા છે, એમાં ખૂણો એ છે, આ ખૂણો બી છે, આ ખૂણો સી અને આ ખૂણો ડી છે। તેના ચારેના માપનો સરવાળો 360 થાય છે કે નહીં એ માટે આપણે દરેકનું માપ શોધવું પડે અને એ શોધવા માટે સૌથી પહેલા એક બે સાદા ખૂણા છે તેના માપ કેવી રીતે શોધાય એ સૌથી પહેલા તમને અહીંયા સમજાવું છું। તો અહીંયા પહેલા ખૂણો એ છે એટલે કે ખૂણો એબીસી અહીંયા છે, તો ખૂણા એબીસીનું માપ આપણે કેવી રીતે શોધવું એ અહીંયા તમને સમજાવું છું। ખૂણો એબીસી છે મિત્રો, તમે જોઈ શકો છો કિરણ બીએ અને બીસીથી બનેલો છે, બીએ અને બીસીથી બનેલો છે। તો આ ખૂણાનું માપ આપણે બે રીતે શોધી શકીએ, કોણ માપકને બીસી ઉપર મૂકીને પણ શોધી શકાય, બીએ ઉપર મૂકીને પણ શોધી શકાય। તો હવે અહીંયા મિત્રો કોણ માપક તમે બધા જોયેલું છે, જાણો પણ છો। કોણમાપકની અંદર આ આડી બ્લેક લાઇન છે, ઊભી વચ્ચે બ્લેક લાઇન છે, એ 90 ખૂણો દર્શાવે છે। અહીંયા ડાબી બાજુ 0 થી 180 સુધી અંકો લખેલા છે, જમણી બાજુ પણ 0 થી 180 સુધીના અંકો અહીંયા લખેલા છે। તો ફરી એકવાર, ડાબી બાજુ 0 થી 180 સુધીના અંકો લખેલા છે, જમણી બાજુથી પણ 0 થી 180 સુધીના અંકો અહીંયા લખેલા છે। તો હવે આપણે કઈ બાજુથી 0 થી ગણતરી કરી અને ખૂણાનું માપ નક્કી કરવું એ સમજાવું છું પહેલા। તો અહીંયા તમારી સામે એક ખૂણો છે, ખૂણો એબીસી એટલે કે ખૂણો બી છે, તો એનું માપ શોધવું છે। તો સૌથી પહેલા આપણે કિરણ બીસી પર કોણ માપક મૂકીશું, પરંતુ એ પહેલા એક વસ્તુ ખાસ યાદ રાખીશું કે બિંદુ બી છે જેને ખૂણાનું શિરોબિંદુ કહેવાય, એની પર આ જે આડી અને ઊભી બ્લેક લાઇન છે એનું જે છેદ બિંદુ છે આ પોઈન્ટ, એ તમે જોઈ શકો છો, એ પોઈન્ટ બિંદુ બી ઉપર આવે એ રીતે આપણે કોણ માપકને ગોઠવવું પડે। તો અહીંયા હું મૂકીને તમને સમજાવું છું, આ બીસી છે એની ઉપર આ બ્લેક લાઇન આવવી જોઈએ અને આ જે છેદ બિંદુ છે એ છેદ બિંદુ બિંદુ બી પર આવવું જોઈએ। તો આ રીતે આપણે અહીંયા મૂકી શકીએ। મિત્રો બે વસ્તુ ધ્યાન રાખવાની છે કે આડી અને ઊભી લાઇનનું છેદ બિંદુ છે એ બિંદુ બી પર આવવું જોઈએ અને બીજું આ જે બ્લેક લાઇન છે એ કિરણ બીસી પર આવવી જોઈએ। મિત્રો આપણે અહીંયા બી બિંદુ પર છેદ બિંદુ મૂકી દઈએ પણ સહેજ જો આ રીતે ક્રોસમાં હોય કોણમાં પર તો તમે જોઈ શકો છો આ બ્લેક લાઇન છે કિરણ બીસી પર આવતી નથી, અથવા આ રીતે પણ હોઈ શકે, ઘણા આ રીતે પણ ઉતાવળમાં મૂકી દેતા હોય તો પણ આ બ્લેક લાઇન છે, આ બ્લેક લાઇન કોણમાં પરની એ આ કિરણ બીસી પર આવતી નથી, એટલે ખાસ ધ્યાન રાખીશું। તો આ રીતે તમે મૂકી દો તો બિંદુ બી પર અહીંયા તમે જોઈ શકો છો છેદ બિંદુ પણ આવી ગયું, બ્લેક લાઇન છે કિરણ બીસી ઉપર પણ આવી ગઈ। હવે ખૂણાનું માપ શોધવા માટે ડાબી બાજુ 0 થી આપણે ગણતરી કરવી કે જમણી બાજુથી, તો એના માટે આપણે એ જોવાનું કે આ કિરણ બીએ છે એ બિંદુ બીની કઈ બાજુએ છે, તો બિંદુ બીની જમણી બાજુએ છે। તો અહીંયા આપણે સી બિંદુ છે એ સી બિંદુથી અહીંયા જ્યારે કોણ માપક મૂકીએ એટલે સી બિંદુ તરફથી કિરણ બીએ છે એ સી તરફ છે એટલે કે જમણી બાજુ છે, તો આપણે જમણી બાજુ 0 થી ગણતરી કરવાની છે। આ રીતે મૂકી દીધું, આ 0, 10, 20, 30, 40, 45 અને પછી એક નાના કાપા ઉપર આ કિરણ બી એ આવે છે, એટલે એનો અર્થ એ થયો કે ખૂણાનું માપ મળે છે આપણને 46, એ ખૂણો બી અથવા જેનો ખૂણો એબીસી કહેવાય એનું માપ મળ્યું 46। તો આપણે આટલું યાદ રાખીશું કે આ કિરણ બી અને બીસી વચ્ચેનો ખૂણો શોધવો છે તો આપણે કિરણ બી એ કેટલાનું ખૂણો બનાવે છે શોધવું છે, એના માટે એ જોવાનું કે બિંદુ સી કઈ તરફ છે, તો બીએથી જમણી બાજુ સી બિંદુ છે તો આપણે જમણી બાજુ 0 થી
गणतरी करवानी। मित्रों खूणो अहीं बीजो खूणो छे PQR, एमां खूणा PQR नुं माप शोधवुं छे, परंतु ए पहेला आ जे खूणो ABC छे એનું માપ BA ઉપર પણ મૂકીને શોધી શકાય। તો મિત્રો એ પણ સમજાવી દઉં, કિરણ BA ઉપર B બિંદુ છે, ત્યાં છેદ બિંદુ આવવું જોઈએ, અને બ્લેક લાઇન છે કોણ માપકની, એ આ કિરણ BA પર આવવી જોઈએ। હવે C બિંદુ સુધીનું આપણે માપ ગણવું છે, તો C બિંદુ સુધી, પરંતુ કઈ બાજુથી ગણવાનું, તો જે બાજુ A બિંદુ છે એ તરફથી, કારણ કે આપણે ખૂણો ABCનું માપ શોધવું છે, તો C થી જે તરફ A બિંદુ છે એ તરફ શૂન્યથી ગણતરી કરવાની। તો અહીંયા ઉપર તરફ એ બિંદુ છે, તો ઉપર તરફ અહીંયા શૂન્ય જ્યાં હોય ત્યાંથી ગણતરી કરીએ, શૂન્ય છે, 10 છે 20 30 40 45, અને પછી 45 પછીનો પહેલો કાપો છે, તો આમ તો સેજ પહેલા બીજા કાપાની વચ્ચે છે, પણ આપણે પહેલો કાપો લઈ શકીએ એટલે માપ 46 થયું। એવી રીતે ખૂણો PQR, તો અહીંયા આ જે બિંદુ છે એને આપણે Q પર મૂકી દઈએ ધ્યાનપૂર્વક, કોણ માપકની બ્લેક લાઇન છે એ QR પર આવી ગઈ છે। હવે આપણે જે ખૂણો PQR છે એ શોધવો છે, તો P સુધીનું માપ આપણે શોધવાનું છે, P કેટલા માપ ઉપર આવે છે શોધવાનું છે, પણ એના માટે જમણી બાજુથી જોવાનું કે ડાબી બાજુથી, તેના માટે આપણે એ જોવાનું કે બિંદુ R કઈ બાજુએ છે Pની, તો બિંદુ R છે Pની ડાબી બાજુએ છે, તો ડાબી બાજુ શૂન્યથી આપણે ગણતરી કરીશું, તો ડાબી બાજુ એ શૂન્યથી લઈએ, તો અહીંયા આ કિરણ QP છે, આ તમે જોઈ શકો છો કે ઉપરથી આપણે ગણીએ તો 120 અને 130 છે, એટલે આ ખૂણાનો માપ થશે મિત્રો 130, એટલે ખૂણો PQR થયો 130। મિત્રો અહીંયા આપણે QP ઉપર મૂકીને પણ ખૂણાનું માપ શોધી શકીએ, એ પણ તમને બતાવી દઉં, અહીંયા QP ઉપર આપણે મૂકી દીધું છે। હવે આપણે R સુધીનું માપ શોધવું છે, તો કઈ બાજુથી ગણતરી કરવાની, આ બાજુથી નહીં, પરંતુ આરની જે બાજુએ પી બિંદુ છે, આરની જમણી બાજુએ પી બિંદુ છે, તો જમણી બાજુ શૂન્યથી આપણે ગણતરી કરીએ, શૂન્ય 10 20 30 40 50 60 70 80 90 100, 110 120 અને 130, તો એ રીતે પણ ખૂણા Qનું માપ આપણને મળે છે 130। તો મિત્રો આ બંને ખૂણા સમજી ગયા હોય, તો હવે અહીંયા આપણે ખૂણો ABCના માપ શોધી કાઢીએ, તો અહીંયા ખૂણો A છે, એના માટે AB અને AD બેમાંથી કોઈ પણ એક ઉપર આપણે ખૂણો કોણ માપક મૂકી દઈએ, તો આપણે આ ખૂણા A પર કોણ માપક આ રીતે મૂકી દઈએ છીએ, તો હવે આ ખૂણા A ઉપર આપણે કોણ માપક મૂકી દીધું છે, બરાબર આ બ્લેક લાઇન છે એ કિરણ AB ઉપર છે। હવે આપણે AB આ ખૂણો A શોધવો છે, એટલે BAD શોધવો છે। મિત્રો અહીંયા કાચી આકૃતિ ખાલી દોરી દઉં છું, અત્યારે હાલ આપણે આ ખૂણાનું માપ શોધી રહ્યા છે ખૂણા Aનું, એટલે AB ને AD વચ્ચેનો ખૂણો શોધવો છે। AB પર આપણે કોણ માપક મૂક્યું છે, તો આપણે D સુધીનું માપ શોધવું છે, તો આ D બિંદુ છે અહીંયા, આ તમે જોઈ શકો છો, આ લાઈન 80 અને 90 ની વચ્ચે એક લાઈન દેખાય છે, એ કિરણ રેખાખંડ AD છે। તો હવે આપણે ઉપરથી શૂન્ય ગણવું કે નીચે બી, તેના માટે એ જોવાનું કે D બિંદુથી B બિંદુ કઈ તરફ છે, તો એ તમે જોઈ શકો છો કે D થી ડાબી બાજુ B બિંદુ છે, તો આપણે ડાબી બાજુ શૂન્યથી ગણતરી કરવાની છે, તો 10 20 30 40 50 60 70 80 70 80 90 80 અને 90 ની બરાબર વચ્ચે છે, એટલે ખૂણા એનું માપ થયું મિત્રો 85। 80 અને 90 ની વચ્ચે મોટો કાપો છે, ત્યાં આગળ રેખાખંડ AD આવે છે, એટલે ખૂણા એનું માપ થયું 80। હવે ખૂણો B શોધવો છે, તો બિંદુ B ઉપર કોણ માપક મૂકી દઈએ, તો બિંદુ B ઉપર આ રીતે કોણ માપક આપણે મૂકી દીધું છે। હવે ખૂણો B એટલે મિત્રો AB અને BC વચ્ચેનો ખૂણો શોધવો છે, AB અને BC, તો અહીં આપણે BC ઉપર મૂકી દીધું છે, તો હવે આપણે રેખાખંડ AB ને ધ્યાનમાં લેવાનું છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે બિંદુ C થી A અહીંયા છે, તો Aનું માપ આપણે ગણવું છે, તો C તરફથી ગણાય, C બિંદુ તરફથી ગણીએ, તો C બિંદુ નીચે તરફ છે અથવા જમણી બાજુ છે, તો 10 0 થી 10 20 અને 30, એટલે ખૂણો B છે એ ખૂણા B નું માપ મળશે મિત્રો 30। એ જ રીતે પહેલા ખૂણો D શોધી કાઢીએ, ખૂણો D શોધવો છે, તો બિંદુ D ઉપર અહીં આપણે મૂકી દઈએ કોણ માપક, હવે આ બિંદુ D પર કોણ માપક મૂકી દીધું છે, આ બ્લેક લાઇન છે
એ ડીસી પર છે, તો હવે ડીએ આપણે શોધવું છે, તો એ બિંદુ છે, એ બિંદુથી સી બિંદુ કઈ તરફ છે, તો ડાબી બાજુએ છે, તો આપણે ડાબી બાજુથી ગણીશું. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે એ બિંદુનું માપ ગણવું છે, પરંતુ સીથી એનું માપ ગણવું છે, તો સી બિંદુ છે એ ડાબી બાજુએ છે. એટલે ડાબી બાજુથી આપણે ગણીએ તો 0, 10, 20 અને 30 થાય, એટલે ખૂણા ડીનું માપ પણ મળશે આપણને 30. મિત્રો, હવે ખૂણો સી બાકી રહ્યો છે, તો ખૂણો સી છે એ ખૂણો સી એટલે આ ખૂણો સી આપણે શોધવાનો છે અંદરનો, બહારનો નહીં. પરંતુ અંદરનો ખૂણો શોધવા માટે પહેલા બહારનો ખૂણો શોધવો પડશે. તો આપણે પહેલા બહારનો ખૂણો સી શોધી લઈએ. તો એના માટે આપણે કોણ માપકને મિત્રો આ રીતે ઊંધું મૂકવું પડશે, અથવા તો આકૃતિને ઊંધી કરવી પડે, બેમાંથી એક કામ કરવું પડે. ઊંધી એટલા માટે મૂકીએ કે આપણે આ રીતે મૂકીશું તો મિત્રો અહીંયા સીડી રેખાખંડ છે એ બીસીની નીચેના ભાગમાં છે, બીસીના ઉપરના ભાગમાં નથી. એટલે આપણે કોણમાપકમાં જે આંકડાઓ લખેલા છે, અંકિત કરેલા છે, એ પણ નીચે આવે એ રીતે કોણમાપક ગોઠવવું પડે. તો અહીંયા આપણે કોણમાપક ગોઠવી દીધું છે. હવે અહીંયા આપણે ખૂણો બી સી બહારનો ખૂણો શોધીએ છીએ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ બહારનો ખૂણો અત્યારે હાલ આપણે શોધી રહ્યા છીએ, અંદરનો ખૂણો નહીં મળે, બહારનો ખૂણો શોધીએ છીએ. તેના માટે આપણે બીસી પર કોણમાપક મૂકી દીધું છે, સાથે સાથે આ બિંદુ છે એ પણ સી ઉપર છે. તો હવે આપણે ડી બિંદુ છે અહીંયા આગળ આવે છે, તમે જોઈ શકો છો લાઈન, તો એ માપ શોધવું છે. તો એના માટે આ બાજુ ઉપરથી ગણવું કે નીચેથી, તો એના માટે એ જોવું કે ડીથી બી કઈ તરફ છે, તો નીચે એટલે કે ડાબી બાજુ છે, તો ડાબી બાજુ શૂન્યથી આપણે ગણતરી કરવી પડે. તો અહીંયા ડાબી બાજુ આપણે શૂન્યથી ગણતરી કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો 140 અને 145, 150ની વચ્ચે, એટલે કે 145 આ ખસી જાય છે. હા, 140 અને 150 છે એ બંનેની વચ્ચે 145 આવે છે. એટલે આ જે ખૂણો છે આ ખૂણોનું માપ થયું 145. આ ખૂણો સી નથી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. હવે અંદરનો ખૂણો જે છે એ ખૂણો સી આપણા માટે છે, એનું માપ શોધવું છે. તો મિત્રો એક વસ્તુ આપણે ધ્યાન રાખીશું કે આ કોઈ બિંદુ છે, એ બિંદુ આગળ આવી રીતે ઘણા બધા ખૂણા બનતા હોય તો એ બધા ખૂણાના માપનો સરવાળો, આ બધા જ ખૂણા છે એ બધા ખૂણાના માપનો સરવાળો થાય 360. એ કદાચ તમને યાદ હશે. તો એવી રીતે અહીંયા સી બિંદુ છે, એ સી બિંદુ આગળ તમે જોઈ શકો છો કે આ રીતે બે ખૂણા બને છે. આ સી બિંદુ છે એની આગળ બે ખૂણા બન્યા, એક આ જે મળ્યો આપણને 145 અને બીજો આ ખૂણો. તો આ બંનેનો સરવાળો પણ 145 થાય, એટલે કે ખૂણા સીનું માપ આપણે શોધવું હોય તો આ બંનેનો સરવાળો 360 છે, આ 145 અને આ ઉપરનો ખૂણો, એ બંનેનો સરવાળો 360 છે. એમાંથી આ બહારનો ખૂણો જે છે એ આપણને 145 મળ્યો. તો અંદરનો ખૂણો શોધવા માટે આપણે 360માંથી 145 બાદ કરવા પડે, એટલે આપણને જવાબ મળશે 215. એટલે મિત્રો આ અંદરનો ખૂણો થયો 215, તો ખૂણા સીનું માપ છે 215. તો હવે અહીંયા આપણા બધા ખૂણાના માપનો સરવાળો જે છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે ચારે ચાર ખૂણાના માપ શોધી નાખ્યા છે. ખૂણા એનું માપ છે 85, બીનું માપ છે 30, સીનું માપ 215 અને ડીનું માપ છે 30. તો હવે આપણે ચારે ચાર ખૂણાના માપનો સરવાળો 360 છે કે નહીં એ આપણે અહીંયા ચકાસીએ. તો એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી, એનું માપ છે 85, બીનું માપ છે 30, સીનું માપ 215 અને ડીનું માપ પણ 30 છે. આ બધાનો સરવાળો કરીએ મિત્રો, 0505, 5 ને 5 10, 1 3 4 5, 5 ને 3 8, 8 ને 8 16, 1 2 ને 3. એટલે મિત્રો અહીંયા ચારે ખૂણાના માપનો સરવાળો 360 થઈ ગયો. તો મિત્રો એનો અર્થ એ થયો કે અંતર્મુખ ચતુષ્કોણ હોય તો પણ એના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય. તો આ રીતે આપણે અંતર્મુખ ચતુષ્કોણ છે એના ચારે ખૂણાના માપનો સરવાળો, ખૂણો એ 80 છે, બી આપણને 30 મળ્યો, ડી પણ 30 મળ્યો અને સી મળ્યો 215. તો આ રીતે ચારે ખૂણાના માપનો સરવાળો
360 થાય એવું આપણે કહી શકીએ. તો હવે આ રીતે તમને ખૂણાનો માપ શોધવાની બરાબર ખબર પડી ગઈ હશે. તો આ રીતે હજુ પણ આ કામ બાકી હોય તો એ ઝડપથી પૂરું કરી અને મને આ જે ખૂણો આ એક પ્રશ્ન છે જે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય આનો એક ગણતરી કરી આકૃતિ દોરી દરેક ખૂણાના માપ લખી અને સરવાળો 360 થાય છે કે નહીં એ ચકાસી અને મને આ માત્ર આ એક જ પ્રશ્ન છે એનો જવાબ છે એનો ફોટો પાડીને મારા નંબર ઉપર મોકલવાનો છું.